ત્યારે અમને
પછી તમે આના પ્રમાણમાં વધારો કરો તો 110 વર્ષ રૂપિયા 200 નો એટલે આપણે એ મેળવવાનું છે કે જેટલા વર્ષો પછી સુભારાવનો માસિક પગાર 7000 રૂપિયા થશે તો એ મેળવવા માટે સૌથી પહેલી વાત તો આપણે સમાન પ્રસ્થાને મેળવવી પડે તો પ્રથમ વર્ષે કેટલું મળતું હતું તો કે રૂપિયા 5000 તો કે પ્રથમ વર્ષે દર માસે મળતું મેળતા બીજા વર્ષે કેટલું મળ્યું તો 5219 તો બીજા વર્ષે દર માસે મળતું મહેનતાણું 5200 હવે અહીંયા આપણે સમાંતર સ્યારે છે એ પહેલું પદ એ બરાબર કેટલા મળે આપણને અહીંયા 5000 બીજું પદ એ ટુ એ વન બરાબર અથવા તો એ ટુ બરાબર એ કેટલા મળશે 5200 આપો બીજું હવે એના આધારે આપણે શું કહેવાશું સૌ પ્રથમ સામાન્ય તફાવત સામાન્ય તફાવત કરવા માટે એ ટુ માઇનસ એ વન બરાબર ડી 5200 માઇનસ 5000 બરાબર પછી ફક્ત દર અઠવાડિયે
17.50 बराबर 1.75 m.
હવે આપડા દાખલાને સરળતા માટે થઈ અને આપણે બંને બાજુ પોઈન્ટ દૂર કરશું પોઈન્ટ દૂર કરશું એટલે અહીંયા 1750 એના છેદમાં કેટલા લખશું 100 બરાબર 175 અને એના છેદમાં પણ કેટલા લખશું 100 બરાબર બંનેના છેદમાં 100 હોય એટલે 100 શું થશે દૂર થશે 1750 બરાબર 175 એમ આ આપણને જવાબ મળ્યો 1750 બરાબર 175 એમ એમનું મૂલ્ય મેળવવા માટે 175 એમ ગુણાકાર આ બાજુ આવે તો ભાગા થાય 1750 ના છેદમાં 175 બરાબર એમ ભાગા કરશો એટલે કેટલા થશે 10 એમ નું મૂલ્ય આપણે કેટલું મેળવ્યું અહીંયા 10 એટલે કે 10 અઠવાડિયા થશે જ્યારે રામકલીની બચત રૂપિયા 20.75 હોય કેટલું મૂલ્ય મળશે તો 20.75